हेलो स्टूडेंट्स, आज आपणे एक्टिविटी सिक्स शेप्स शेप्स एटले के आकारों विषे शीखवानुं छे। आकारोने इंग्लिश में शू कहेवाय? शेप्स, बराबर छे। आपणा मेन शेप्स केटला छे? तो के आपणा मेन शेप्स छे स्क्वेर, रेक्टेंगल, ट्रायंगल एंड सर्कल। अहीं जुओ, एक सॉन्ग आपेलू छे। शू छे सॉन्ग? तो के शेप्सनुं एक सॉन्ग छे। और ट्रायंगल हैज थ्री साइड्स, थ्री साइड्स, थ्री साइड्स। ट्रायंगल एटले के त्रिकोण। त्रिकोण ने केटली साइड्स होय? थ्री। काउंट वन टू थ्री। काउंट एटले के गणवो, गणवो जोईए। वन टू थ्री, वन साइड, सेकेंड साइड एंड थर्ड, एटले के वन टू थ्री साइड्स होय। एंगल पण केटला होय? वन टू थ्री, एटला माटे एने ट्रायंगल कहेवाय। ट्रायंगल हेज थ्री साइड्स। ધેન અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ધે ઓલ આર ધ સેમ, ધે આર ઓલ ધ સેમ। સેમ એટલે કે સરખું, ઓલ એટલે કે બધી। સ્ક્વેર જુઓ, સ્ક્વેરને કેટલી સાઇડ હોય? ફોર। વન ટુ થ્રી ફોર, અને બધી સાઇડ કેવી હોય? સેમ, એને શું કહેવાય? સ્ક્વેર। પછી શું છે? રેક્ટેંગલ। અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ। જુઓ, આ રેક્ટેંગલ છે, શું કીધું છે કે એને ફોર સાઇડ્સ હોય, બરાબર છે? ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, જે સામસામે બે હોય તે સરખી હોય, પરંતુ બે કેવી હોય? લોંગ હોય, અને બે કેવી હોય? શોર્ટ હોય। રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, વન ટુ થ્રી ફોર, ટુ લોંગ એન્ડ ટુ શોર્ટ। ધેન નેક્સ્ટ કયો શેપ છે? અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ। તો સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગિનિંગ નો એન્ડ। એટલે કે સર્કલ કેવું હોય? રાઉન્ડ, એક સાઈડ એનું બિગિનિંગ પણ ના હોય, એન્ડ પણ ના હોય, એટલે કે એને એક પણ સાઇડ્સ ના હોય, એક પણ એંગલ ના હોય। સ્ક્વેર એટલે ચોરસ, તેને ફોર સાઇડ્સ હોય। રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, તેને પણ ફોર સાઇડ્સ હોય, પણ સ્ક્વેરની ફોર સાઇડ જે છે તે બધી સેમ, ઓલ આર સેમ, પણ રેક્ટેંગલની ફોર સાઇડ હોય એમાં ટુ શોર્ટ ને ટુ કેવી હોય? લોંગ। ધેન ટ્રાયંગલ, ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ્સ, વન ટુ એન્ડ થ્રી, એન્ડ ધીસ ઇઝ સર્કલ, સર્કલ હેઝ નો સાઇડ્સ, નો બિગિનિંગ એન્ડ નો એન્ડ। સમજાઈ ગયા શેપ્સ? હવે જુઓ, અહીંયા જોડવાના છે રેક્ટેંગલ। ક્યાં રેક્ટેંગલ? રેક્ટેંગલને શું હોય? ફોર સાઇડ્સ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, તો આ છે રેક્ટેંગલ। સર્કલ, વેર ઇઝ સર્કલ? હિયર ઇઝ સર્કલ। ધેન સ્ક્વેર, વેર ઇઝ સ્ક્વેર? સ્ક્વેર ક્યાં છે? અહીંયા। ધેન ટ્રાયંગલ, ટ્રાયંગલ એટલે થ્રી સાઇડ્સ વાળું, ક્યાં છે? અહીંયા। ટ્રાયંગલ એટલે ત્રિકોણ, સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, અને સર્કલ એટલે ગોળ। લેટ્સ લર્ન, જુઓ, વન ટુ ટ્વેન્ટી છે, તમને વન ટુ ટ્વેન્ટી આવડે જ છે, બરાબર ને? જો અહીંયા સ્પેલિંગ આપેલા છે, તમારે વન ટુ ટ્વેન્ટી છે તે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે એક એક વાર લખી અને યાદ કરવાના છે સ્પેલિંગ સહિત, બરાબર છે? જુઓ, અહીંયા બ્લેન્ક્સ આપેલી છે। આઈ હેવ બ્લેન્ક લેગ્સ, ટુ ઓર થ્રી, કેટલા લેગ્સ હોય? ટુ। આઈ હેવ ટુ લેગ્સ, તો કાવ હેઝ બ્લેન્ક હોર્ન્સ, હોર્ન એટલે શિંગડા, કેટલા શિંગડા હોય કાવને? ટુ। આઈ હેવ બ્લેન્ક ફિંગર્સ, કેટલી ફિંગર હોય? ટ્વેલ્વ હોય કે ટેન? તો કે ટેન। અ સ્ક્વેર હેઝ બ્લેન્ક સાઇડ, સ્ક્વેરને કેટલી સાઇડ હોય? આપણે જોયું, કેટલી સાઇડ હોય સ્ક્વેરને? વન ટુ થ્રી એન્ડ ફોર, સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ। ટ્રાયંગલ હેઝ બ્લેન્ક
pairs of equal sides, one or two, sorry, rectangle. Rectangle has blank pairs of equal sides. Equal side ની કેટલી pair હોય rectangle માં? તો કે two pair હોય, two short હોય અને two long હોય. એક pair છે ની હોય short sides ની અને એક pair છે ની હોય long sides ની, એટલે કે two pair હોય equal sides ની. Triangle has blank sides, તો three. Bicycle has blank wheels, two. Dog has blank eyes, two or four, two eyes. She has blank hands, two or one, two hands. આપણા બધા પાસે two hands હોય. I have blank head, one or two, one. બરાબર છે, આપણા બધા પાસે એક જ હેડ હોય. ચિત્ર જુઓ અને ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળની સંખ્યા ગણીને લખો. Look at the picture. Picture સામે જુઓ. Count the number of squares, rectangles, triangles, circles and write the number below. અને અહીંયા નંબર લખવાના છે, તમારે કાઉન્ટ કરવાનું છે ને પછી લખવાના છે કેટલા રેક્ટેંગલ છે, ટ્રાયેંગલ છે, સ્ક્વેર છે અને સર્કલ છે. અહીંયા શું બધું છે, ડ્રો અ પિક્ચર ઓફ અ હાઉસ યુઝિંગ ઓલ ધ શેપ્સ. બધા શેપનો યુઝ કરીને તમારે તમારી રીતે શું દોરવાનું છે, હાઉસ. જુઓ આ શું છે, સ્ક્વેર, આ બંને પણ સ્ક્વેર, આ રેક્ટેંગલ, પછી આ ટ્રાયેંગલ, સર્કલ, રેક્ટેંગલ, સ્ક્વેર, બધા શેપનો યુઝ કરીને અહીંયા ડ્રો કરેલું છે. તમારે પણ એવી રીતે ડ્રો કરવાનું છે. જુઓ અહીંયા શું આપેલું છે, અહીંયા પણ એક પિક્ચર આપેલું છે અને અહીંયા એ શેપ કેટલા યુઝ થયા છે તે તમારે કાઉન્ટ કરીને લખવાના છે કે રેક્ટેંગલ કેટલા છે, ટ્રાયેંગલ કેટલા છે, સ્ક્વેર કેટલા છે અને સર્કલ કેટલા છે. બરાબર,